કેમ છો ખેડૂત મિત્રો? મજામાં. હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલ માંથી એમએમ પરાશરા. આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ડુંગળીની ખેતી છેલ્લા ઘણા વર્ષોથી આપણા વિસ્તારમાં સારી એવી પકડ છે તે જમાવી રહી છે, અને એટલા માટે જ ખેડૂત મિત્રો સાહસ કરીને પણ ચોમાસુ પાક તરીકે ડુંગળીનો પાક છે તે વાવતા હોય છે. તો આજે આપણી સાથે ડુંગળીના વર્ષોથી ખેતી કરતા અનુભવી યુવા ખેડૂત આપણી સાથે જોડાઈ ચુક્યા છે. આગળ માહિતી લેતા પહેલા ભાઈનો આપણે પૂરેપૂરો પરિચય લઈ લઈએ. મોટો ભાઈ, તમારો એક પરિચય આપો. મારું નામ પરાશરા ગુલામભાઈ હયાતભાઈ, ગામ ખીજડીયા રાજ, તાલુકો વાંકાને, જિલ્લો મોરબી. તમારા એક મોબાઈલ નંબર આપી દો ગુલામભાઈ. 9780-65-028. હા, બરાબર છે. હવે ગુલામભાઈ, ડુંગળીની ખેતી કેટલા વર્ષથી તમે કરો છો એની વાત કરો. હું ડુંગળીની ખેતી છેલ્લા સતત 10 વર્ષથી કરું છું. હા, બરાબર છે. અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તો કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર છે તે અત્યારે તમે ચોમાસુ ઋતુમાં કરેલું છે? આજ 6 વીઘામાં કરેલ છે. 6 વીઘામાં. હવે ખાસ કરીને પૂનમભાઈ, વીઘે બિયારણ છે તે કેટલું વાવ્યું હતું, અને કઈ રીતે? ટ્રેક્ટર ની મદદ થી કે રોપ હતો? ટ્રેક્ટર ની ઓણી ની મદદ થી વાવેલ છે. વીઘે કેટલું બિયારણ વાપરેલું? 1 કિલો 200 ગ્રામ વીઘે વાવેલું છે. અને વાવતી વખતે રાસાયણિક ખાતરો પાયામાં આપ્યા હોય તો તે કયો? હા, પાયાની અંદર એક એનપીકે 12-32-16. હા, બરાબર. એ પાયાનું ખાતર છે. વીઘે કેટલું આપ્યું હતું? એકરે 1 ગુણી. એકરે 50 કિલો, બરાબર ને? હવે ખાસ કરીને ગુલામભાઈ, ખૂબ જ સરસ મજાની ડુંગળી, ચોમાસુ ડુંગળી છે તે તમે વાવી છે, અને આપણે વિડીયોમાં જોઈ પણ રહ્યા છીએ. તો કઈ જાત છે એની વાત કરો થોડી ઘણી. ડુંગળીની જાતનું નામ, વેરાયટીનું નામ પંચગંગા સુપર છે. હા, બરાબર છે. હવે કોઈ કંપનીનું બિયારણ વાવેલું છે કે તમારે ક્યાંયથી ઘર ઘરાવ લીધેલું? નહીં, મારું ખુદનું જ બિયારણ છે, જ્યારથી હું કંપનીનું કરતો હતો ત્યારથી. હા, બરાબર છે. હવે ખાસ કરીને બિયારણનો પ્લોટ પણ તમે ગુલામભાઈ કરો જ છો, બરાબર? અને એટલા માટે જ આપણા વાંકાનેરના આસપાસના વિસ્તારોમાં તમને ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ઓળખે છે. તો છેલ્લા બિયારણ જે પ્લોટ તમે કરો છો, તો ખાસ કરીને ચોમાસુ ડુંગળી છે તે ખેડૂત મિત્રો ખૂબ સાહસ કરીને વાવતા હોય છે, તો તેમાં જીવાતનો પ્રોબ્લેમ પણ ઘણો બધો રહેતો હોય છે. તો ખાસ કઈ કઈ જીવાતો અત્યારે આપણને ચોમાસુ ડુંગળીમાં જોવા મળે? ખાસ કરીને થ્રિપ્સ. હા હા. અને ઈયળ એ વધુ જોવા મળે છે. હા, બરાબર છે. તો થ્રિપ્સ ના નિયંત્રણ માટે કઈ કઈ જંતુનાશક તમે છાંટો છો જેથી કરીને અમારા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે? જંતુનાશક દવાના ઉપયોગમાં પ્રોફેનોફોસ્ટ 50% અને પ્રોફેનો સાઇફર મિશ્રણનો ઉપયોગ કરી છે. હા, બરાબર. જે આપણે પ્રોફેનોફોસ્ટ 40% અને સાઇફર મેથ્રિન 4% ઈસી નામની જે દવા મિક્સ કોમ્બિનેશન આવે છે તેનો ઉપયોગ કરો છો, બરાબર ને? બરાબર. હા, બરાબર છે. અને ક્યારેક ક્યારેક ઈયળનો ઉપદ્રવ પણ ડુંગળીના પાકમાં જોવા મળતો હોય છે, તો તમારા ચોમાસુ ડુંગળીના પાકમાં જોવા મળ્યો હતો અત્યારે? હા, વધુમાં વધુ જોવા મળ્યો હતો. તો તેના માટે કઈ જંતુનાશક તમે છંટકાવ કરેલી? એના માટે પ્રોક્લેમ દવા છાંટેલી આપણે, જે આપણે એમામેક્ટિન બેન્ઝોએટ 5% એસજી આવે છે તે, બરાબર ને? બરાબર. હા, બરાબર છે. અને ફૂગના રોગ છે તે પણ ગુલામભાઈ ડુંગળીના પાકમાં વધારે જોવા મળતા હોય છે, અને એમાં ચોમાસુ ડુંગળી કરવી તો ખૂબ જ મુશ્કેલ હોય છે. તો તમારા ખેતરમાં આપણને ફૂગના કોઈ પણ રોગ અત્યારે જોવા નથી મળતા, તો એના માટે તમે કેવા કેવા ફૂગનાશકોનો ઉપયોગ કરેલો છે તેની વાત કરો. હવે પ્રથમ ડોઝની અંદર કે જ્યાંથી ડુંગળી આપણે વાવી, હા હા, ત્યારે 15 દિવસની ડુંગળી થાય આપણી. હા, બરાબર છે. ત્યારે એક એનપીકે 12-32-16. હા, બરાબર. મેટાલેક્સી મેન્કોજેબ. હા હા. આ બંનેનું મિશ્રણ કરીને આપેલ છે 15 દિવસની અવસ્થાએ. હા, બરાબર છે. આ ઉપરાંત વધુ ફૂગ જોવા મળે તો તમે ઊંચા ફૂગનાશકોમાં કેવા કેવા ફૂગનાશકનો છંટકાવ કરો છો એની વાત કરો. એક તો સલ્ફર 90%. હા હા. હુમિક એન્ટરાકોલ. હા, બરાબર. 30-35 દિવસના ગાળાની અંદર ડોઝ આપી છે. હા, બરાબર છે. જોયું ખેડૂત મિત્રો, ગુલામભાઈએ કીધું કે એન્ટ્રાકોલ, જેમાં આપણે પ્રોપીનેપ 70% WP નામનું ટેકનિકલ આવે છે,
આ ઉપરાંત વધારે ફૂગ અમારા કોઈ ખેડૂત મિત્રોને ગુલામભાઈ આવી ગઈ હોય તો એના માટે કેવા ફૂગનાશક સારા રહે, થોડી ઘણી એની માહિતી આપો. એન્ટ્રાકોલ સૌથી સારું રહે. હા બરાબર છે. અને પ્લસ સલ્ફર પણ આપણે રનિંગ ઉપયોગ કરી તો ખેડૂતને ઘણો બધો ફાયદો થઈ શકે છે. હા બરાબર છે. હવે ખાસ કરીને ગુલામભાઈ, ડુંગળી ઉગ્યા પછી કેવા કેવા રાસાયણિક ખાતરો તમે આપ્યા હતા? તે પછી અંદર વાત કરી તો એનપીકે 12-32-16 આપેલું. હા હા, એ ઉપરાંત બીજા કોઈ? હા, 30-35 દિવસની અવસ્થા એ એક આપણે હુમિક અને સાથે આપણે આપેલું મેગ્નેશિયમ સલ્ફર. મેગ્નેશિયમ સલ્ફર. હા હા બરાબર છે. હવે ખાસ કરીને 50-55 દિવસની અવસ્થા એ 20-20-13 અને ઝીંક નું બેનું બંને નું મિશ્રણ કરી અને આપેલ છે 50-55 દિવસે. હા બરાબર છે. હવે ખાસ કરીને ગુલામભાઈ, ડુંગળીનો પાક ચોમાસુ ઋતુમાં આપણે વાવેલો હોય તો કેટલા દિવસમાં નીકળી જાય, ટૂંકમાં કેટલા મહિનામાં નીકળી જાય? 4-4.5 મહિનાની અંદર નીકળી જાય, ડાયરેક્ટ વાવેતર કરેલ હોય, બીજ ચોપેલ હોય તો. હા બરાબર છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો છે તમારી જેવી ડુંગળી કરવા માંગતા હોય, તો તમે કીધું કે હું પોતે બીજનું પ્લોટિંગ કરું છું, તો અમારા ખેડૂત મિત્રોને તમારી પાસેથી બીજ ખરીદ કરવું હોય તો તમે વેચાણ કઈ રીતનું કરો છો? ફોન ઉપર તમને ઓર્ડર લખાવવો પડે છે, કેવી રીતની સિસ્ટમ છે તમારી ગુલામભાઈ? ફોન ઉપર ઓર્ડર લખાવી શકે છે અને છતાંય રૂબરૂ આવીને પણ લઈ જઈ શકે છે. અને તમારું ખુદનું જ આપણે બિયારણ છે ત્યાં તમે પોતે જ વાવેલું છે ને અત્યારે? હા, પોતે જ મારું જ બિયારણ વાવેલું છે મેં, અને અત્યારે હાલમાં મેં જે વાવેલો પ્લોટ આપણે ઉભો છે ડુંગળીનો એ જ બિયારણનું છે. હા બરાબર છે. હવે ખાસ કરીને ગુલામભાઈ, ફૂગના રોગ છે તેનું નિયંત્રણ ફૂગનાશક દવા પાણી સાથે આપવી હોય તો ખેડૂત મિત્રો આપી શકે, અને તમે કોઈ એવી ફૂગનાશક આપણે પિયત પાણી સાથે આપેલી હોય તો તેની વાત કરો? ચોક્કસપણે આપી શકે, કોઈ પણ ફૂગનાશક દવા પિયત સાથે આપી શકે. હા હા, તમે કોઈ ફૂગનાશક આપેલું આ ડુંગળીમાં? હા હા, ચોક્કસ આપેલું. કયું આપ્યું એ કઈ નામ યાદ હોય તો કયો? હા, મેટાલેક્સિરિયું પિયત સાથે જ આપેલું આપણે. મેટાલેક્સિલ મેન્કોજેબ? મેન્કોજેબ. આ ઉપરાંત સલ્ફર 90%? સલ્ફર 90%. હા બરાબર છે. અને ઝીંક આપેલું પિયત સાથે? ઝીંક હોતે પિયત સાથે જ આપેલું. હા બરાબર છે. હવે ખાસ કરીને ગુલામભાઈ, તમે છેલ્લા 10 વર્ષથી આ ડુંગળીની ખેતી કરો છો, તો અમે એવું સાંભળ્યું છે કે એક ખેતરમાં એક વખત આપણે ડુંગળીનો પાક લીધો હોય તો બીજા વર્ષે ડુંગળી ન થાય, પરંતુ તમે સતત 10 વર્ષથી વાવો છો, છતાં પણ ડુંગળીનો પાક છે તે ખૂબ સારી રીતે કરો છો, તો આના માટે કોઈ એવી ટેકનિક તમે પોતે બનાવી છે કે સેન્દ્રીય ખાતરોનો વધુ પડતો ઉપયોગ કરીને આવા ફૂગજન્ય રોગોથી પણ એક ને એક પડામાં ડુંગળી છે તે વાવો છો? હા, થઈ શકે છે. થઈ શકે ને, એક ને એક પડામાં બીજી વખત થઈ શકે. 5 વર્ષથી એક ને ખેતર ની અંદર જ મારી ડુંગળી હોય છે, છતાં પણ ફૂગના કોઈ રોગ છે તે જોવા નથી મળતા? નહીં, જો સમયસર પગલા ખેડૂત લઈ લઈએ તો કોઈ આ રોગ જોવા મળતા નથી. હવે ખાસ કરીને ગુલામભાઈ, ફૂગના રોગ અટકાવવો હોય તો અમે સાંભળ્યું છે કે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે પિયત છે જે આપણે ડુંગળીના ખેતરમાં ભરેલું ન રાખે પાણી, તો આનાથી કઈ ફાયદો થાય? હા બરાબર છે. રોડવું જેટલું ઢાળવું પીત હોય અને પાણીનો નિકાલ કે નિતારવાળી જમી હોય એટલે ફૂગના રોગની અંદર ઘણો બધો ફાયદો થાય. હા બરાબર છે. અને ગુલામભાઈ, વિઘે ઉત્પાદન તમને કેટલું મળશે? ખૂબ જ સરસ મજાનું ખેતર ડુંગળીનું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, તો તમારી દ્રષ્ટિએ ઉતારો વિઘા દીઠ કેટલો મળશે તમને? મારો આશરો એટલો છે 225-250 નો. હવા 200-250 મણ સુધી ટૂંકમાં વિઘે નીકળશે, બરાબર ને? હવે ગુલામભાઈ, અમારા ખેડૂત મિત્રોને તમારા જેવી ડુંગળી કરવી હોય તો તમે શું સંદેશ આપો છો? ડુંગળીની ખેતી છે તે કરાય કે ન કરાય? કરાય, ડુંગળીની ખેતી એકદમ સરળ છે. હા બરાબર, એમાં કોઈ મોટી વાત નથી. હા હા. અને બીજા પાકોમાં આપણને રોજ ભૂંડનો ત્રાસ પણ ઘણો બધો રહેતો હોય, તો તેની જગ્યાએ ડુંગળીના પાકમાં એવા પ્રોબ્લેમ કઈ ઓછા આવે? ટૂંકમાં એમાં ઓછા આવે, વાવાઝોડું ઓછું નડે. હા બરાબર છે. પવન ઓછો નડે, ઘણા પ્રોબ્લેમ હોય પણ ઈ ડુંગળીના પાકને કંદ મૂળવાળી વસ્તુને નડતો નથી. હા બરાબર છે. જોયું ખેડૂત મિત્રો, ગુલામભાઈ ખૂબ જ સરસ મજાની વૈજ્ઞાનિક પદ્ધતિથી ડુંગળીની ખેતી છેલ્લા ઘણા વર્ષોથી આ કરે છે, અને પોતે બીજ ઉત્પાદન કરીને બીજનું વેચાણ છે તે પણ કરે છે.
તો ખેડૂત મિત્રો, ડુંગળીને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો ગુલામભાઈને તમે ફોન દ્વારા પૂછી શકો છો. ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો ચોક્કસ બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો છે તે શેર કરજો. ફરી જ મળશું આવી જ નવી રસપ્રદ આધુનિક માહિતી લઈને નવા આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. થેન્ક યુ ખેડૂત મિત્રો.